ગાઈઝ, વેલકમ ટુ જીપીએસસી ઓનલી. જીપીએસસીમાં તમારું ભવ્ય સ્વાગત છે. અને અત્યારે બહુ જ સરસ મજાના સમાચાર આવે છે કે હાઈકોર્ટ જે ગુજરાત છે તેમાં આસિસ્ટન્ટની ભરતી આવે છે 767. જી હા, 767 આસિસ્ટન્ટની ભરતી આવી છે. તો તેના વિશે આપણે એ ટુ ઝેડ માહિતી મેળવીશું આ વિડીયોમાં. આ વિડીયો જોશો એટલે તમને ક્યાંય પણ કોઈ પણ ક્વેશ્ચન નહીં રહે, આઈ હોપ. જો પણ તો પણ કોઈ ક્વેશ્ચન રહે તો નીચે કોમેન્ટ સેક્શનમાં તમે લખી શકો છો અને તેના આન્સર જે સમય મળશે તે પ્રમાણે હું આપીશ તમને વિદ્યાર્થી મિત્રો. અને એ પહેલાં આપણે જીપીએસસી ઓનલાઈનને ફટાફટ જઈને તમે સબસ્ક્રાઇબનું બટન આપી દેવાનું, બાજુમાં બેલ આઇકન છે તે દબાવી દેજો, જેથી જે કંઈ સારી અપડેટ હોય, જે કંઈ નવા વિડીયો આવે તે બધા તમને ઇન્સ્ટલી નોટિફિકેશનમાં મળતા રહે. તો ચલો શરૂ કરીએ છીએ કે હાઈકોર્ટમાં આસિસ્ટન્ટની ભરતી આવી છે 767, તેના વિશે એ ટુ ઝેડ માહિતી હતી. તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત હાઈકોર્ટ ક્લાર્કનું પેપર સોલ્યુશન આપ્યું છે. તો આ જે આસિસ્ટન્ટની આની પહેલાંની ભરતી આવી હતી 2014માં, તેનું આપણે પેપર સોલ્યુશન પહેલેથી આપણી જીપીએસસી ઓનલી ચેનલમાં અવેલેબલ છે. તો આ પેપર સોલ્યુશન ડિટેલમાં આપેલું છે તે તમે જોઈ શકો છો. અહીંયા તમે ક્લિક કરશો, આ જે અહીંયા તમને ઇમેજ દેખાય છે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને મળી રહેશે. ઓકે, આ વિડીયોની પીડીએફ નીચે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તો અહીંયા તમે ક્લિક કરશો એટલે તમને આનું પેપર સોલ્યુશન મળી જશે. તો તમે તો પેપર સોલ્યુશન કેમ ઇમ્પોર્ટન્ટ છે, તો પેપર સોલ્યુશન એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણને ખ્યાલ આવે કે કયા જે સબ્જેક્ટ છે તેમાંથી કેટલા ક્વેશ્ચન પૂછે છે અને કઈ ટાઈપના પૂછે છે, કઈ લેવલના પૂછે છે. તો એ રીતે તમે આખું એનાલિસિસ અંદર આપેલું છે, કયા સબ્જેક્ટમાંથી કેટલા ક્વેશ્ચન આવ્યા છે બધું અંદર આપણે લખેલું છે. તો તે તમે જોઈ શકો છો વિડીયો. આ વિડીયો કમ્પલસરી તમારે જોવાનો રહેશે જો તમે હાઈકોર્ટ આસિસ્ટન્ટની અત્યારે એપ્લિકેશન આપો છો. તો આગળ જઈએ છીએ. તો ઇન્ડેક્સ હવે જોઈ લઈએ. તો ઇન્ડેક્સ, તો કોર્ટમાં આસિસ્ટન્ટની કામગીરી શું છે તે આપણે ચર્ચા કરીશું. કેમ કે કોઈ પણ વસ્તુમાં જતાં પહેલાં આપણને ખ્યાલ તો હોવું જોઈએ કે આપણે ત્યાં કામ શું કરવાનું છે. ઓકે, તો તેના વિશે થોડી ઘણી તમને માહિતી આપી દઈશ. ત્યારબાદ જગ્યા વિશે આપણે ચર્ચા કરીશું, કઈ કોર્ટમાં કેટલી જગ્યા છે તે. ત્યારબાદ ફોર્મ ભરવાની પહેલી તારીખ, છેલ્લી તારીખ, ઉંમર મર્યાદા કેટલા મળશે વગેરે વગેરે ચર્ચા કરીશું. અભ્યાસ કેટલો આપે છે, તો સ્નાતક અહીંયા આપેલો છે. અને અન્ય ક્વોલિફિકેશન શું માગ્યું છે તે પણ આપણે ચર્ચા કરીશું. ભરતીની પ્રક્રિયા કઈ કઈ હશે, એલિમિનેશન ટેસ્ટમાં શું શું હશે, મેન્સમાં શું હશે, પ્રેક્ટિકલ સ્કિલ ટેસ્ટમાં શું હશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં શું શું માગશે તે બધું આપણે ચર્ચા કરીશું. તેનો સિલેબસ શું હશે બધી એક્ઝામનો તે પણ ચર્ચા કરીશું. કઈ ભાષામાં હશે, પરીક્ષા ક્યારે હશે અને જિલ્લાનું પ્રેફરન્સ કેવી રીતના આપવાનું છે તે પણ હું તમને અહીંયા શીખવાડી દઈશ, જેથી તમને ખ્યાલ આવે કે જિલ્લાનું પ્રેફરન્સ કેવી રીતના અપાય છે અને કેવી રીતે એપ્લાય કરવું, એક્ઝામ ફી કેટલી છે, ઓનલાઈન ઓફલાઈન ભરી શકાય છે, બધા તમારા એ ટુ ઝેડ ક્વેશ્ચન અહીંયા તમને બધા સોલ્યુશન તેના મળી રહેશે. તો ચલો શરૂ કરીએ છીએ હાઈકોર્ટ આસિસ્ટન્ટની 767 ભરતી વિશેની સંપૂર્ણ માહિતી. તો સૌ પ્રથમ અહીંયા તમે જોઈ શકો છો કોર્ટમાં આસિસ્ટન્ટની કામગીરી શું હોય છે. તો કોર્ટમાં જે કોર્ટની પ્રક્રિયા ચાલતી હોય છે ત્યાં તમારે એ બેસવાનું નહીં થાય જો તમે આસિસ્ટન્ટ તરીકે સિલેક્શન થશો. તો જે હાઈકોર્ટમાં અલગ ડિપાર્ટમેન્ટ હોય છે ત્યાં તમારે જવાનું રહેશે અને ત્યાં તમે આસિસ્ટન્ટ તરીકે તમારે ત્યાં જોબ કરવાની રહેશે. ફોર્મલી આસિસ્ટન્ટ એટલે જુનિયર ક્લાર્ક કહેવાય. તો ક્લાર્કની જે કામગીરી હોય તે તમારી કરવાની રહેશે. જે બી કંઈ ટાઈપિંગનું કામ હોય છે અથવા કોર્ટનું કંઈ કામ હોય છે તે તમારે ત્યાં કરવાનું રહેશે. કોર્ટ રૂમમાં કંઈ કામ નહીં હોય. કોર્ટની જે કોર્ટ રૂમ હોય છે, જે બધા કોર્ટના કેસો ચાલતા હશે એની બહાર તમારી ત્યાં અંદર ઓફિસ હશે કોર્ટમાં અને ત્યાં તમારે કામ કરવાનું રહેશે. અહીંયા તમારે જે નાણાં ખાતું છે તે તમારી અંડર નહીં આવી શકે. જે બી તમારે જે ફોર્મલ વર્ક છે, જે બી ટાઈપિંગનું વર્ક છે અથવા કોર્ટના કોઈ ટાઈપિંગના બીજા વર્ક છે તે બધા અહીંયા તમને આપશે. તો કોર્ટ આસિસ્ટન્ટની કામગીરી આ બધી રહેશે. આગળ જઈએ તો જગ્યાઓ, તો 767 છે. તો જનરલની 408, એસસીની 37, એસટીની 126, એસસીબીસીની 196, આ રીતે ટોટલ 767 ભરતી છે. ત્યારબાદ આગળ અહીંયા તમે જોઈ શકો છો, તો અહીંયા ટોટલ 1 થી તે લઈને અહીંયા 38 સુધી અહીંયા આપેલું છે. તો અહીંયા કઈ કઈ જગ્યાએ કેટલી કેટલી ભરતી છે આનું જે એડવર્ટાઇઝમેન્ટ છે તે પણ હું છે એ ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દઈશ. ત્યાંથી તમે જોઈ શકો છો પૂરેપૂરું ડિટેલમાં એડવર્ટાઇઝમેન્ટ. તો તેનો જ આ સ્ક્રીનશોટ છે. તો અહીંયા પૂરેપૂરી આપેલી છે કઈ જગ્યાએ કેટલી ભરતી છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણે અહીંયા ઝૂમ કરીને બતાવ્યું છે કે 1 થી 10 જગ્યા અહીંયા છે. તો હવે જે કોર્ટમાં પ્રેફરન્સ તમારે કઈ રીતના આપવાના રહેશે. ઓકે, તો ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે જનરલ કેટેગરીમાં આપણે અમરેલી જિલ્લામાં છે માણસ. તો અમરેલી જિલ્લામાં અહીંયા 2 જગ્યા છે. તો ફર્સ્ટ પ્રેફરન્સ અમરેલી જિલ્લામાં આપશે. પછી અમરેલી જિલ્લાની આજુબાજુ તેમને જવાની ઈચ્છા હોય ત્યાં તેમને ત્યાંથી નજીક પડતી હોય તો અમરેલી જિલ્લાની આજુબાજુ નજીકનું ત્યાં પ્રેફરન્સ આપી શકે છે. આ રીતે જે તમારે તમે રહેતા હોય અથવા તો તમારા તે સગા સંબંધી રહેતા હોય અથવા તો તમને ઇઝીલી અવેલેબલ હોય, તમને ફાવતું હોય તે જગ્યા તમારે પહેલું પ્રેફરન્સ આપવાનું રહેશે. ત્યારબાદ સેકન્ડ જે નજીક પડતું હોય તે અને થર્ડ તેના પછી જે નજીક પડતું હોય તે. આ રીતે તમારે 3 પ્રેફરન્સ આપવાના રહેશે. તો અહીંયા પૂરેપૂરી ભરતી આપેલી છે ક્યાં કઈ જગ્યાએ કેટલી જગ્યા છે એમાં જગ્યા પ્રમાણે તમે પ્રેફરન્સ આપશો તો સારું રહેશે.
અને અહીંયા એક વખત આ જોઈ લેજો ક્યાં કેટલી જગ્યા છે, પછી તમે અંદર ફોર્મ ફિલઅપ કરવાનું હશે ત્યાં તમારે ભરવાનું રહેશે કે કયાને પહેલો પ્રેફરન્સ આપવું છે, કયાને બીજું અને કયાને ત્રીજો પ્રેફરન્સ આપવું છે. ઓકે, અને આ પ્રેફરન્સ છે તે ચેન્જ નહીં થઈ શકે. એટલે શાંતિથી આ જોજો તમે ક્યાં કેટલી ભરતી છે, ક્યાં તમને કઈ કોર્ટ નજીક પડશે. તમે વિઝિટ પણ કરી શકો છો આજુબાજુ, ત્યાં તમે ઇન્ફોર્મેશન પણ મેળવી શકો છો, અથવા તો ગૂગલ મેપમાં પણ તમે જોઈ શકો છો. ત્યાંથી તમને માહિતી મળ્યો છે અને ત્યાંથી ડિસ્ટન્સ પણ તમે જોઈને પછી તમે ફોર્મ ફિલઅપ કરતી વખતે એ કોર્ટ છે તે નક્કી કરી શકો છો. આ રીતે શાંતિથી વિદ્યાર્થી મિત્રો નક્કી કરજો, કેમકે આ પછી પાછળથી ચેન્જ નહીં થાય. ત્યાં તમારે પછી તમે લાગશો છેક સુધી અને પછી તમારે જોબ પ્રેફરન્સ પણ ત્યાં જ આવશે. એટલે શાંતિથી જોઈ લેજો ક્યાં તમારે કઈ કોર્ટ નજીક પડે છે, અથવા તો તમારી જે બી ઈચ્છા હોય એ કોર્ટ તમારી ત્યાં છે કે નહીં જગ્યા, અને એ બધું તમે જોઈને પછી ફોર્મ ફિલઅપ કરી શકો છો. હવે આગળ જઈએ તો ફોર્મ ભરવાની જે તારીખ છે, પરીક્ષા તારીખ કેટલી છે અને કેટલા મળશે વગેરે આપણે ચર્ચા કરીશું. તો ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ છે 15/6/2018 બપોરના 12 વાગ્યાથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થશે. ઓકે, અને ક્લોઝિંગ ડેટ છે 14/7/2018 એટલે પૂરેપૂરો એક મહિનો અહીંયા આપ્યો છે અને 12 વાગ્યા સુધી ક્લોઝિંગ ડેટ રહેશે. તો ત્યાં સુધી તમે ભરી શકો છો. અને અહીંયા ટેન્ટેટિવ લખ્યું છે એટલે સંભવિત તારીખ છે એક્ઝામની. તો અહીંયા તમે જોઈ શકો છો એલિમિનેશન ટેસ્ટ હશે પહેલી MCQની, તે 30/9/2018 રોજ હશે. ઓકે, ત્યારબાદ મેન્સ રિટન એક્ઝામ હશે જે લિખિત હશે તે 11/12/2018 હશે. અને પ્રેક્ટિકલ અથવા સ્કિલ એને ટાઈપિંગ ટેસ્ટ પણ કહી શકાય તે 1 ફેબ્રુઆરી 2019 હશે. તો અહીંયા તમે જોઈ શકો છો ટેન્ટેટિવ લખ્યું છે. આની પહેલાં બેલિફની એક્ઝામ હતી, તેની એક્ઝામ તો લેવાઈ ગઈ હતી પરંતુ રિઝલ્ટ બહુ ડિલે થઈ ગયું છે, તમને ખ્યાલ જ હશે. તેની અત્યારે જે મેન્સ એક્ઝામ છે તે પણ બહુ એ ડિલે થઈ ગઈ છે. પછી DYSO હાઈકોર્ટની તે પણ બહુ ડિલે થઈ ગઈ છે એક્ઝામ, મેન્સ એક્ઝામ પણ ડિલે થઈ ગઈ છે. તો આ રીતે તમે જોઈ શકો છો હાઈકોર્ટની એક્ઝામની અહીંયા ટેન્ટેટિવ ડેટ એટલા માટે જ આપવામાં આવે છે, કેમ કે ડિલે થઈ જાય તો પછી તેમને કંઈ પ્રોબ્લેમ ના આવે, એટલા માટે અહીંયા લખવામાં આવ્યું છે ટેન્ટેટિવ માને કે સંભવિત. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો એલિમિનેશન ટેસ્ટ એ તો ત્યારે જ એ લોકો લેશે. તો 30/9/2018 તમારે એક્ઝામે હશે. અહીંયા કેટલા મળશે તો પે મેટ્રિક્સ અહીંયા 19,990 થી 63,200 અહીંયા આપવામાં આવશે. અને બીજા બધા ઘણા બધા તમને જે બી એક્સ્ટ્રા અલાઉન્સ છે તે આપવામાં આવશે. ઓકે, તો અહીંયા 19,990 છે તમારો પે મેટ્રિક્સ. હવે બીજી ઉંમર મર્યાદા માને કે એક્સપાયરી ડેટ કેટલી છે તમારી, તો 21-35 વર્ષની ઉંમર મર્યાદા રાખવામાં આવી છે, અહીંયા વધારે રાખવામાં આવી છે. તો 14/7/2018 સુધી તમારી આટલાની વચ્ચે હોવી જોઈએ, એ ખાસ યાદ રાખજો. અને એજ રિલેક્સેશન, તો જે વુમન કેન્ડિડેટ છે તેમને +5, SC ST SC BC ઓનલી ફોર ગુજરાતના તેમને +5, પછી ડિફરન્ટલી એબલ પર્સન તેમને +10, એક્સ સર્વિસમેન તો +3, એમ્પ્લોયમેન્ટ વર્કિંગ ઇન સ્ટેટ ગવર્મેન્ટ તો +5 આવશે. ઓકે, અને આ રીતે છેલ્લામાં છેલ્લું તમે જોશો તો 45 વર્ષથી વધવું ના જોઈએ. આ બધી એજ રિલેક્સેશનના ફાયદા મળીને છેલ્લામાં છેલ્લું 45 સુધી હોવું જોઈએ. ત્યારબાદ આગળ તો અભ્યાસ કેટલો જોઈએ, તો અહીંયા આસિસ્ટન્ટની ભરતી છે જુનિયર ક્લાર્કની, અહીંયા અભ્યાસક્રમ રાખવામાં આવ્યો છે બેચલર ડિગ્રી. તો 14/7/2018 લાસ્ટ ડેટ સબમિશન છે ઓનલાઈન એપ્લિકેશનની, ત્યાં સુધી તમારી બેચલર ડિગ્રી તમારી હોવી જોઈએ કમ્પ્લીટ. ત્યારબાદ અહીંયા તમારી ટાઈપિંગ સ્પીડ 5000 કી ડિપ્રેસિંગ ઓન કોમ્પ્યુટર ઇન ઇંગ્લિશ એન્ડ અથવા તો ઓર ગુજરાતી હોવી જોઈએ. પછી બેઝિક નોલેજ જે કોમ્પ્યુટરનું તમારી જોડે હોવું જોઈએ, 2008નો જે આવ્યો હતો કાયદો, જે બદલાવ આવ્યો હતો તેના પ્રમાણે. પછી તમારી જોડે ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દીનું નોલેજ હોવું જોઈએ. તો અહીંયા બેચલર ડિગ્રી માગી છે અભ્યાસક્રમમાં, એટલે કે સ્નાતક તમે હોવા જોઈએ. ત્યારબાદ ભરતીની પ્રોસેસ શું છે તેના વિશે આપણે ડિટેલમાં એક પછી એક સ્ટેપ જોઈશું, જેથી તમારા બધા ડાઉટ ક્લિયર થઈ જશે. તો સૌ પ્રથમ હશે એલિમિનેશન ટેસ્ટ માને કે MCQ, ત્યારબાદ સેકન્ડ મેન્સ રિટન એક્ઝામ એટલે કે લિખિતન એક્ઝામ હશે, ત્યારબાદ પ્રેક્ટિકલ અથવા સ્કિલ ટેસ્ટ અથવા તેને ટાઈપિંગ ટેસ્ટ પણ કહી શકાય છે તે હશે. આ રીતે એક પછી એક આપણે ડિટેલમાં સમજીએ. હવે તો પહેલું એલિમિનેશન ટેસ્ટ, એ પાસ કરી એટલે મેન્સ રિટન એક્ઝામ, અને પછી તે પાસ કરી એટલે પ્રેક્ટિકલ સ્કિલ ટેસ્ટ. તો સૌ પ્રથમ પહેલું આવશે એલિમિનેશન ટેસ્ટ MCQ. તો એલિમિનેશન ટેસ્ટ તે MCQ બેઝ હશે, માને કે ABCD ચાર તમને ઓપ્શન આપશે, OMR શીટ હશે ત્યાં તમારે ટિક કરવાનું રહેશે. તો આમાં ટોટલ 100 પ્રશ્નો હશે અને 100 માર્ક્સ હશે તેના, એટલે કે એક પ્રશ્નનો 1 માર્ક. અને આમાં તમને સમય આપવામાં આવશે 2 કલાક પૂરેપૂરો, એટલે કે 100 માર્ક્સ 100 ક્વેશ્ચન 120 મિનિટ તમને આપવામાં આવશે. આમાં નેગેટિવ માર્કિંગ છે, 0.33 માર્ક નેગેટિવ છે. ઓકે, અને અહીંયા તમે જોશો તો પ્રશ્નપત્ર અંગ્રેજીમાં જ રહેશે કમ્પલસરી, જે DYSOમાં હતું તેમ જ અહીંયા પેપર હશે.
અને ગુજરાતીના પ્રશ્નોને છોડીને, એટલે ગુજરાતીના પ્રશ્નો તો ગુજરાતીમાં જ હશે, બાકી બધા જ ઇંગ્લિશમાં હશે. જીકેના છે, મેથ્સ, રીઝનિંગ, તે બધા ઇંગ્લિશમાં હશે. ત્યારબાદ આગળ જઈએ તો અહીંયા 100 માર્ક્સમાંથી ઓછામાં ઓછા 60% લાવવાના રહેશે બીજા બધાને, અને 95% એસસી, એસટી, એસસીબીસી અને ડિફરન્ટલી એબલ પર્સન લોકોને લાવવાના રહેશે ઓછામાં ઓછા આગળના સ્ટેજમાં જવા માટે. જેમ કે બેલિફમાં 50% માર્ક્સ જે લાવ્યા છે તેમને આગળની મેન્સ એક્ઝામ આપવામાં આવશે. તો તે જ રીતે અહીંયા આપ્યું છે ક્રાઇટેરિયા, 55% અને 60% આપ્યું છે. પરંતુ હાઈકોર્ટ અમુક લિસ્ટ નક્કી કરી શકે છે, અમુક સુધી મેરિટ તેમને નક્કી કરવાની તેમની જોડે હક છે, ઓકે. પરંતુ આટલા મિનિમમ તો હોવા જ જોઈએ. ત્યારબાદ આગળ આ જે પરીક્ષા છે તે અમદાવાદ અને હાઈકોર્ટે નક્કી કરેલા જિલ્લામાં રાખવામાં આવશે. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એલિમિનેશન ટેસ્ટમાં તમારે ગમે તેટલા માર્ક આવ્યા હોય, ધારો કે અહીંયા 55 આપ્યા છે, 55-60 માર્ક્સ, તો હવે તમારે 62 માર્ક આવ્યા છે કે 90 માર્ક આવ્યા છે, પરંતુ અંતિમ મેરિટ લિસ્ટમાં આ માર્ક ગણવામાં આવશે નહીં, ઓકે. આ ખાલી એલિમિનેશન ટેસ્ટ છે, એટલે આ તમારે પાસ કરવાની રહેશે, તો આ માર્ક્સ અંતિમ મેરિટમાં ગણવામાં આવશે નહીં, તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. હવે આગળ જઈએ તો તેનો સિલેબસ શું છે, ઓકે. જે 30 નવી એક્ઝામ છે તેનો સિલેબસ શું છે, તો સિલેબસ અહીંયા તમે જોઈ શકો છો. ઇંગ્લિશ લેંગ્વેજ છે, ગુજરાતી લેંગ્વેજ છે, એટલે કે ગ્રામર પૂરેપૂરું આપી દીધું છે. ત્યારબાદ જનરલ નોલેજ છે, એરિથમેટિક છે, કરંટ અફેર છે, ઇન્ડિયન હિસ્ટ્રી એન્ડ જિયોગ્રાફી છે, બેઝિક ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન છે, સ્પોર્ટ્સ છે, એનાલિટિકલ રિઝનિંગ છે અને મેન્ટલ એબિલિટી અને ETC લખ્યું છે, એટલે કે બધું આવી ગયું તમારે. તો અહીંયા તમે જોઈ શકો છો, ગ્રામર આપ્યું છે, ઇંગ્લિશ, ગુજરાતી, જનરલ નોલેજ છે, મેથ્સ રિઝનિંગ છે, કરંટ અફેર છે, એટલે ઇન શોર્ટ બધું તમારે કરવું પડશે. આમાં કરંટ અફેર તો આપણે તમે વિડીયો જોશો તેમાંથી તમને કવર થઈ જશે. હવે આગળ જઈએ છીએ તો એલિમિનેશન ટેસ્ટમાં તમે પાસ થઈ ગયા, હવે નેક્સ્ટ સ્ટેપ આવશે મેન્સ રિટન એક્ઝામ, એટલે કે વર્ણાત્મક, એટલે કે તમારે લખવાની રહેશે ઇંગ્લિશમાં જ, અને પ્રશ્નપત્ર પણ અંગ્રેજીમાં જ હશે. હવે અહીંયા આગળ જઈએ તો 60 માર્ક્સની રહેશે મેન્સ રિટન એક્ઝામ, તેમાં 90 મિનિટ આપવામાં આવશે, ઓકે. તો 60 માર્ક્સમાંથી ઓછામાં ઓછા કેટલા લાવવામાં આવશે, જેમાં આગળ હતું 55 અને 60 ટકા, તેમાં અહીંયા 60 માર્ક્સમાંથી 50% બીજા બધાને અને 45% એસસી, એસટી, એસસીબીસી અને ડીએપીને લાવવાના રહેશે આગળના સ્ટેજમાં જવા માટે. તો અહીં તમે જોઈ શકો છો, 50% તમારે ગણવા પડશે અને 45% ગણવા પડશે, તે રીતે માર્ક્સ લાવવા પડશે. અને આ પરીક્ષા અમદાવાદ અથવા હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા જિલ્લામાં રહેશે. આનું સિલેબસ શું છે, તો ઇંગ્લિશ લેંગ્વેજ આવશે, ગુજરાતી લેંગ્વેજ આવશે, જનરલ નોલેજ હશે અને બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર હશે. તો આ 4 ટૉપિક અહીંયા આપેલા છે મેન્સ રિટન એક્ઝામના વર્ણાતકનો સિલેબસ છે, તેમાં 60 માર્ક્સ અને 90 મિનિટ હશે. હવે આગળ આ પાસ થઈ ગયા પછી આગળની ટેસ્ટ આવશે પ્રેક્ટિકલ અથવા સ્કિલ ટેસ્ટ, જેમાં ટાઈપિંગ ટેસ્ટ હશે. તો 40 માર્ક હશે અને 10 મિનિટ આપવામાં આવશે, 40 માર્ક અને 10 મિનિટ આપવામાં આવશે. તો 40 માર્કમાંથી ઓછામાં ઓછા 40% માર્ક્સ લાવવાના રહેશે, જેમને આગળ માટે ક્વોલિફાઈ ગણાશે, અને પરીક્ષા અમદાવાદ અથવા હાઈકોર્ટે નક્કી કરેલા જિલ્લામાં હશે. તો આ રીતે પૂરેપૂરો અહીંયા છે, અને આનો સિલેબસ જોઈ શકે છે ટાઈપિંગનો. તો અહીંયા તમે ટાઈપિંગ ટેક્સ્ટ ગુજરાતી, ધ કેન્ડિડેટ વિલ બી ફેસિલિટેટ ગુજરાતી, ઇન્ડિકેટ ઇનપુટ્સ ટૂલ MS ઓફિસમાં આપવામાં આવશે, અને ફોન્ટ ને કીબોર્ડ એ બધું આપવામાં આવશે. તેમાં અહીંયા જે બી લેંગ્વેજ આપી છે તેમાં તમે ટાઈપિંગ કરી શકશો. અને અહીંયા હવે આગળ જઈએ છે તો અંતિમ સિલેક્શન કેમનું થશે. તો પહેલી હતી એલિમિનેશન ટેસ્ટ, તેનામાં ગણવામાં નહીં આવે, પછી લિખિતન હતી અને પછી ટાઈપિંગ હતી. તો લિખિતનના 60 માર્ક્સ હતા તે, અને ટાઈપિંગના 40 માર્ક હતા તે. તો લિખિતન વત્તા ટાઈપિંગ તમે કરશો તો આસિસ્ટન્ટમાં તમે ફાઇનલ મેરિટમાં આવી જશો, અને પછી તમે ખુશ, તમારા મા બાપ ખુશ, તમારા મિત્રો ખુશ, એટલે પછી જલસા પડી જશે. તો અહીંયા પછી આ રીતે રહેશે ફાઇનલ મેરિટ લિસ્ટ તમારું સિલેક્શન. નેક્સ્ટ, તો જિલ્લાનું સિલેક્શનની એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂચના છે. તો સૌપ્રથમ તમને મેં કીધું તેમ ફોર્મ ભરતી વખતે તમારે 3 ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવામાં આવશે, અને તે જ તમારે પ્રેફરન્સ પ્રમાણે તમારું જોબનું સિલેક્શન પાછળ રહેશે. અને તેમાં પછી જગ્યા નહીં હોય તો 4 ડિસ્ટ્રિક્ટ છે તે પછી અહીંયા તમે જોશો જે અપોઇન્ટમેન્ટ હશે ત્યારે તમને 4th district વિલ બી ડિટર્મિન હાઈકોર્ટ કહેશે. ઓકે, અહીંયા લખ્યું છે કે 4th district વિલ બી ડિટરમાઇન્ડ બાય ધ હાઈકોર્ટ ડિપેન્ડિંગ અપોન અવેલેબિલિટી ઓફ વેકન્સી અગેન્સ્ટ ધ રિલેવન્ટ કેટેગરી, જે મેરિટ હશે તે પ્રમાણે. આગળ જઈએ હવે તો વેઇટિંગ લિસ્ટ તૈયાર થશે કે નહીં તે અહીંયા હવે આપેલું છે. તો સેન્ટ્રલાઇઝ વેઇટિંગ લિસ્ટ હશે જે 10% વધુ નહીં હોય. ઓકે, અને તે પછી અહીંયા તમે જોઈ શકો છો કે 1 વર્ષ માટે વેલિડ થશે. આગળ તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે શું શું વસ્તુ જોશે, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કેમ કે ફાઇનલ તમારું સિલેક્શન થઈ ગયું અને તમારા જોડે અમુક ડોક્યુમેન્ટ ના હોય ને તેના લીધે તમે સિલેક્શન ના થાવ,
તો બહુ જ દુઃખનો અનુભવ થશે. તેના લીધે જ આપણે પહેલેથી તૈયારી રાખવાની પૂરેપૂરી. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન બધું ઓરિજિનલ અને જે બી કોપી હશે તે જોશે, અને સેલ્ફ અટેસ્ટ અથવા તો કોઈ બી જે ક્લાસ 1-2 ગેઝેટેડ ઓફિસર હોય તેના સિગ્નેચરવાળું જોશે. તો આ રીતે કલર ફોટોગ્રાફ બી જોશે જ્યારે માગવામાં આવશે ત્યારે. તો આ જે તમે ફોર્મ ભરો છો તેનું તમારે ઓનલાઈન એપ્લિકેશન છે તે તમારે તમારી જોડે સેવ રાખવું પડશે. ઓકે, આમ તો તે ઈમેલમાં તમારે આવી જ જાય છે, પરંતુ તમારે લેપટોપ છે, મોબાઈલ છે, કોઈ પણ તમે વસ્તુ ઉપયોગ કરતા હોય તે તમારે સેવ રાખવું પડશે, અથવા ઈમેલમાં પણ તમે સેવ રાખી શકો છો, જેથી અહીંયા માગવામાં આવે છે. ઓકે, પ્રિન્ટઆઉટ કરીને તમારે આપવાનું આવશે. પછી ચલણ, તો ઈ ચલણ હશે અથવા તો ચલણ હશે તે તમારે અહીંયા રાખવાનું પડશે સેવ, તે પણ તમારે ત્યાં દર્શાવવાનું રહેશે. ત્યારબાદ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા તો બર્થ સર્ટિફિકેટ, બંનેમાંથી કોઈ પણ ચાલશે. આગળ તો માર્કશીટ, SSC, HSC, ફાઇનલ યર ઓફ ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, જે બી તમારી હોય અંદર ફોર્મ ફિલઅપ કરતી વખતે તે બધું તમારે અહીંયા જોશે, માર્કશીટ અને સર્ટિફિકેટ. આગળ જઈએ તો જે GCC છે અથવા તો કોઈ સંસ્થા દ્વારા જેમાં તમને અંદર ડિફાઇન કર્યું છે કે તમારી આટલી સ્પીડ છે ટાઈપિંગની, તે પણ એપ્લિકેબલ છે. બીજું કે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન 2008 જે આવ્યું હતું ચુકાદો, તેના પ્રમાણે રહેશે. તમારે જે CCC સર્ટિફિકેટ તમારે હોવું જોઈએ. નેક્સ્ટ કે કાસ્ટ સર્ટિફિકેટ હોવું જોઈએ. પછી આગળ તો ડિફરન્ટલી એબલ પર્સન છે તો તેમના માટે અહીંયા આપ્યું છે કે જે સર્ટિફિકેટ તમારે હોવું જોઈએ તે. પછી એક્સ સર્વિસમેન માટે હોવું જોઈએ. પછી NOC, જો કોઈ જોબ કરતા હોય તમારે સ્ટેટ અથવા સેન્ટ્રલમાં તો NOC હોવું જોઈએ. પછી અહીંયા તમારે જોઈ શકો છો કે કેરેક્ટર સર્ટિ હોવું જોઈએ. પછી ગવર્મેન્ટ ગેઝેટર જે બી નામ સરનામું તે હોવું જોઈએ, જો તમે ચેન્જીસ હોય તમારા નામ સરનામા. પછી કોઈ તમારા પર કેસ ના હોય ક્રિમિનલ, તે પણ હોવું જોઈએ તમારી જોડે. તો અહીંયા આપેલું છે તે બધું ઓરિજિનલ તમારી જોડે હોવું જોઈએ, અને તેને ઝેરોક્સ પણ ત્યાં પણ રહેશે, તમારા ફોટા પણ હોવા જોઈએ. હવે આ ફોર્મ ક્યાંથી ભરવું? તો highcourtojas.gov.nic.in તેમાં તમે જશો એટલે તમારે આ રીતે હોમ સ્ક્રીન તેને ખુલશે. અહીંયા તમારે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરશો એટલે તમારે લિસ્ટ ઓફ કરંટ એડવર્ટાઇઝમેન્ટમાં આવશે, હાઈકોર્ટ આસિસ્ટન્ટ એ રીતે આવશે, અને તેમાં એપ્લાય ઓનલાઈન કરીને તમારે ક્લિક કરવાનું રહેશે. તેમાં એપ્લાય ઓનલાઈન કરશો એટલે આખું પૂરેપૂરું ફોર્મ ભરશે. તેમાં નામ, તમારું પિતાનું નામ, એડ્રેસ, DOB, પછી તમે કઈ કાસ્ટમાં આવો છો, તમારે કેટલા પર્સન્ટેજ હતા, તે બધું તમારે ફોર્મ ફિલઅપ કરવાનું પડશે એક પછી એક સ્ટેપ. ઓકે, તે તમે ફિલ કર્યા પછી સેવ આપશો. ત્યારબાદ અહીંયા અપલોડ ફોટોગ્રાફ આવશે, ત્યાં તમારે ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ તેની બાજુમાં કન્ફર્મ એપ્લિકેશન આપવાનું રહેશે, ત્યાં તમે કન્ફર્મ એપ્લિકેશન થશે, તે તમારા SMSમાં જે SMS છે તેમાં તમારે આવશે કન્ફર્મેશન એપ્લિકેશન, અને ઈમેલ પણ આવી જશે. ત્યારબાદ પ્રિન્ટ ચલણ અથવા પે ફી તે પણ તમે કરી શકો છો, ઓનલાઈન ઓફલાઈન પણ તમે ભરી શકો છો, તેના લીધે આગળ આપણે ચર્ચા કરીએ છીએ. તો અહીંયા પછી ક્લિક કરવાનું રહેશે, ત્યાર રીતે તમે ચલણ ભરવાનું રહેશે, અને તે ચલણ તમારે સાચવી રાખવાનું રહેશે આખી ભરતીની પ્રોસેસ થાય ત્યાં સુધી. હવે ફીસ કેટલી છે? તો SC ST, SCBC અને DAP તેમને 300 રૂપિયા રહેશે, અને બીજા બધાને 600 રૂપિયા રહેશે. અને આ છે તે ઓનલાઈન ને ઓફલાઈન બે રીતે ભરવાનું રહેશે તમારે. ઓકે, ઓનલાઈન જે SBI બ્રાન્ચ છે, ઓનલાઈન SBI દ્વારા ઈ ચલણ ભરવાનું રહેશે, અને બીજી રીતે તમે SBIની બ્રાન્ચમાં ઓફલાઈન જે ચલણ છે તે તમારે ભરવાનું રહેશે. ઓકે, અને આ તમારે ક્યાં સુધી ભરવાનું રહેશે? તો 15/6/2018 થી 14/7/2018 સુધી ભરવાનું રહેશે. ઓકે, ઓનલાઈન ભરો કે ઓફલાઈન ભરો, તમારે બંને ચલણ સાચવી રાખવા જ પડશે, જ્યારે તમને માગે ત્યારે તમારે હાજર કરવાનું રહેશે તે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી હાઈકોર્ટ આસિસ્ટન્ટની A to Z માહિતી. હજી પણ તમારા કંઈ પણ ડાઉટ્સ હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં તમે લખી શકો છો. બધા વિદ્યાર્થી મિત્રો મસ્ત એવી તડામાં તમે તૈયારીમાં લાગી પડો, બધા જ તમારું સિલેક્શન થઈ જાય તેવી અમારી આશા છે. બધાને ગુડ લક, મસ્ત એવી મહેનત કરો અને સફળ થાઓ તમે જીવનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઈક કરજો, કંઈ બી ડાઉટ્સ હોય તો નીચે કોમેન્ટમાં તમે દર્શાવી શકો છો, તમારો પ્રેમભાવ હોય તે પણ નીચે કોમેન્ટમાં દર્શાવી શકો છો, અને આ વિડીયોને શેર કરજો, કેમ કે શેરિંગ ઇઝ કેરિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. કેમ કે ભરતીની લોકોને ખબર નથી હોતી, તો તેમને જ્ઞાત કરવું તે આપણી જવાબદારી છે. એટલા માટે ફેસબુક, વોટ્સઅપ, ટ્વિટર, જે બી તમે સોશિયલ મીડિયા વાપરતા હોય તેના પર તમે શેર કરી શકો છો, અને જેટલા બી વિદ્યાર્થી મિત્રો શેર કરે છે તે બદલ આપનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અને આપણી GPSC ઓનલાઈન, જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફટાફટ જઈને તમે સબસ્ક્રાઈબનું બટન આપી દેને, બાજુમાં બેલ આઇકન છે તે દબાવી દેજો, જેથી જે કંઈ સારી અપડેટ આવે, જે કંઈ નવા વિડીયો આવે તે બધા તમને ઇન્સ્ટન્ટલી નોટિફિકેશનમાં મળતા રહે. તો ચલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી હું રજા લઉં છું. હેવ અ ઓસમ ડે.